वरणामा પોલીસે એસેન્ટ કાર લઈને આવેલા બે ચોરમાંથી એક ચોરને ઝડપી પાડ્યો હતો। વરણામા પોલીસ સ્ટેશન પીએસઆઈ કિરીટસિંહ બિહોલાએ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવ ન બને તે હેતુસર તમામ બીટ જમાદાર તથા તમામ પોલીસ અધિકારીઓને કડક હાથે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપેલ, જે સૂચનાને પાલન કરવા માટે પોલીસ કટિબદ્ધ છે। ત્યારે પોર ચોકીના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમણી પાઠક તથા પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશકુમાર ઉદયસિંહના આ બંને પોલીસ કર્મચારીઓ સરકારી મોટરસાઇકલ લઈને પોર ટાઉનમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। ત્યારે પોર ચોકીથી આર કે પેટ્રોલ પંપ તરફ જતા સર્વિસ રોડ આવતા આ રોડ ઉપર આવેલા પિકઅપ બસ સ્ટેન્ડ સામે એક રોડ ઉપર બે ઇસમ એસન્ટની ગાડીની પાછળના આવેલા ડેકીમાં ગાડીમાં વપરાતો સીએનજી ગેસનો બોટલ સ્થળ ઉપર ફેંકી એક ઇસમ તેની એસન્ટ ગાડીમાં બેસી કરજણ તરફ જતા રોડ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભાગવામાં સફળ થયો હતો। બીજો એક ઇસમ બસ સ્ટેન્ડની પાછળ આવેલા સોસાયટી તરફ ભાગવા જતા તેને પોર બીટના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમણી પાઠક તથા પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશકુમાર બંને પોલીસ કર્મચારીઓએ નજીકમાં પકડી પાડેલા ઝડપાયેલ ઇસમનું પોલીસે નામ પૂછતા તેનું નામ સુફિયાન મહેબૂબ ઇસ્માઇલ વાલા રહે મોહમ્મદી સોસાયટી વેજલપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું। એસેન્ટ ગાડી લઈને ભાગી જનાર પકડાયેલ ઇસમને પૂછતા તેનું નામ ઉર્વેશ ઇકબાલ રહે ઈદગાહ મહોલ્લા ગોધરા સર્કલ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું। ઇસમ પાસેથી ગાડીમાં વપરાતો સીએનજી ગેસનો બોટલ મળી આવ્યો। આ બાબતે પકડાયેલ આરોપી પાસેથી સીએનજી ગેસનો બોટલનું બિલ માંગતા તે આરોપીએ બિલ નહીં હોવાનું જણાવ્યું હતું। પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, શિવ કોમ્પ્લેક્સમાં એ પ્લસ ઓટો ગેરેજમાંથી સીએનજી ગેસનો બોટલ કિંમત રૂપિયા 20,000 ઝડપી પાડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પોર બીટના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમણી પાઠક તથા પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશકુમાર ઉદેશીએ પોતાના પરિવારની અને પોતાના જીવ જોખમમાં રાખી આ ચોરને ઝડપી પાડ્યો હતો। અને પહેલા તો ચોર પોલીસ વચ્ચે પકડદાવની રમત રમાઈ હતી અને ચોરે પોલીસની ઉપર હુમલો પણ કર્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આખરે પોલીસે ચોરને દબોચી લીધો હતો।